નેગેટિવિટી નહીં. તમારી પોઝિટિવિટી જો ચાલી ગઈ હોય, ફરી એકવાર પોઝિટિવ થાઓ, ફરી બેઠા થાઓ. કેમ આપણે પહેલા જેવા દિવસો કેમ નહીં આવે? આવશે, જરૂર આવશે. કોરોનાના સમયમાં કેટલાકે ધર્મ પણ વધાર્યો છે. ના નથી કહેતો, જેના ઘરમાં ભગવાન નહોતા એ ભગવાન લઈ આવ્યા. એટલું જ નહીં, લોકડાઉન ખુલી ગયું પણ એમને ભગવાન પાછા આપવાના મન ન થયા. હવે નાનકડા દેરાસરમાંથી મોટું દેરાસર અમારા મૌનીભાઈ આવ્યા છે, ભાગ મુનિના પિતાજી. 8 મહિના ભગવાન ઘરે રાખ્યા, એવા ગમી ગયા, એવા ગમી ગયા. 3 મહિનામાં શિખરવત દેરાસર ઊભું કર્યું, અંજન સલાકા કરી અને જોરથી પ્રતિષ્ઠાનો મહોત્સવ. કેટલાક નાના હતા, પાઠશાળામાં જતા હતા, બરાબર છે, મોટા થયા, ધંધામાં આવ્યા, બધા સૂત્રો ભૂલી ગયા. તમને કોરોનાએ એક તક આપી, ઘરે બેઠા છો, કાઢો પાછી 2 પ્રતિક્રમણની ચોપડી, કાઢો 5 પ્રતિક્રમણની ચોપડી. જો ઘણીવાર તમારા ઘરની અંદર કટાશનું મળવું સહેલું છે, પણ 2 પ્રતિક્રમણની ચોપડી મળવી અઘરી છે. કારણ કે કટાશનું વર્ષે એકવાર બહાર આવે, આવે કે ના આવે? સંવત્સરીએ ખાખા ખોળા કરવાના, ક્યાં ગયો લાવ ભાઈ બોલો કટાશ. પણ 2 પ્રતિક્રમણ એ તો ગઈ. લોકોએ કાઢી, જૂના સૂત્ર ગોખ્યા અને સૂત્ર પ્રતિક્રમણ વગેરેમાં કામ પણ લાગ્યા છે. આજે તમને કહેવું છે, આ 9 પી કદાચ ભલે ગયા, 10મી પોઝિટિવિટી પણ ગઈ, પણ ભાઈ વિરાજે તમને શરૂઆતમાં જ કીધું એ જ વાત કહું, પણ એક પ્રવૃત્તિ કોરોનાની વચ્ચે પણ અખંડપણે ચાલુ રહે, એનું નામ વિહાર સેવા. વિહાર સેવા સતત ચાલુ રહે છે, કોરોનાની વચ્ચે પણ ચાલુ રહે છે. 21 માર્ચના હું અમદાવાદથી નીકળ્યો મુંબઈ જવા માટે. ગુરુદેવની તબિયત થોડીક વધારે નાદુરસ્ત થઈ, હું રોકાઈ ગયો. ગુરુદેવે કીધું કે તું નીકળ, તારે તેના કાર્ય કરવાના છે. અને લગભગ 4 એપ્રિલ કે 3 એપ્રિલે અમે અમદાવાદ છોડ્યું. લોકડાઉન ચાલતું હતું. અમદાવાદ વાળા, મુંબઈ વાળા ના પડતા હતા, મત જાઓ મત જાઓ. પણ જેવો હું ઘૂસ્યો ગામડા, મને એકવાર એવું લાગ્યું શહેર કરતા ગામડા વધારે સેફ છે. ગામડામાં ક્યાંય મને કોરોના જેવું લાગ્યું નહીં. ગામડામાં ક્યાંય કોઈએ મોઢા પર માસ્ક પહેરેલા દેખાયા નહીં. ઘણી વાર તો છે ને, આ પહેરો ને એટલે ડર લાગવા માંડ્યો. હવે શહેરમાં આખો દાડો આ જ દેખાયા કરે, પહેરેલા જ. જાણે પૂજા કરવા માટે નીકળ્યા હોય ને 24 કલાકમાં, પછી એ જ દેખાય, એ ડર લાગ્યા કરે. એમ કઈ થયું નથી ને, કોઈને કઈ થયું નથી. ગામડામાં કોઈ દિવસ કોઈએ પહેર્યા નથી. અને એ જ લોકો અમને વિહાર કરાવવા આવતા લઈ જતા. હું આજે ભરૂચ ની એક વાત કરીશ. આવ્યા છે ભરૂચ વાળા? ભરૂચ ની અંદર હું જયારે પહોંચ્યો, દર્શન કરીને જેવો ઉપાશ્રયમાં 4 ભાઈઓ 1 બહેન ઉભા હતા. વાહ, ભરૂચ જેવામાં શ્રાવક શ્રાવિકા આટલા બધા જાગૃત કે મારા સાહેબ આવે એટલે વંદન કરવા. મને કે મારા સાહેબ, અમે જૈન નથી. તો તમે કોણ છો? અમે તો અજૈન છે. એક વૈષ્ણવ, 2 દર્શી, 1 બ્રાહ્મણ. તમે લોકો ક્યાંથી? તમારા પ્રવચન બહુ સાંભળ્યા છે. અમને થયું પછી આખો દિવસ તમે બિઝી થઈ જશો, અત્યારે કોઈ નથી એટલે અમે તમારા દર્શન કરવા આવ્યા છે. એમાંનો બાપ હતો દરજી. મને કે મારા સાહેબ, વિહારમાં અમે જઈએ છે, 2 છોકરાને લઈને આવ્યો. મને કે આ 2 છોકરાને તમે અંકલેશ્વર સુધી સાથે લઈ જજો. જિંદગીમાં પહેલીવાર આ 2 છોકરા મારી સાથે વિહારમાં જોડાયા. દરજીના છોકરા ભરૂચથી અંકલેશ્વર 14 કિલોમીટર થાય, સાથે ને સાથે ચાલ્યા. છેલ્લે મેં પૂછ્યું કેમ લાગ્યું? મને કે આજથી નક્કી કરીએ છીએ, જ્યારે પણ ભરૂચથી કોઈ મારા સાહેબનો વિહાર હશે ત્યારે અમે મારા સાહેબને લેવા અને મૂકવા.